સામાન્ય કાળના 32મા અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે સ્કોટલેન્ડના સંત માર્ગરેટ, સંત રોઝ તથા સંત ગેટુડનું પર્વ ઉજવે છે. ફરોશીઓની જેમ શું આપણને પણ આ પ્રશ્ન થાય છે કે ઈશ્વરનું રાજ્ય ક્યારે આવવાનું છે? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 17મા અધ્યાયના વચનો 20-25. ઈશ્વરનું રાજ્ય ક્યારે આવવાનું છે એવું ફરોશીઓએ પૂછતા ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરનું રાજ્ય નજરે જોઈ શકાય એ રીતે આવતું નથી. લોકો એમ નહીં કહી શકે કે જુઓ આ રહ્યું અથવા જુઓ પેલું રહ્યું. સાચી વાત એ છે કે ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે જ છે. વળી તેમણે શિષ્યોને કહ્યું, એવો સમય આવશે જ્યારે તમે માનવ પુત્રના સમયનો એક દિવસ પણ જોવા તલસશો પણ જોવા નહીં પામો. લોકો તમને કહેશે, જુઓ પેલો રહ્યો, જુઓ આ રહ્યો, પણ તમે ખસશો નહીં, એમની પાછળ દોડશો નહીં. કારણ જેમ વીજળી આકાશના એક છેડેથી ઝબૂકી ઉઠીને બીજા છેડા સુધી પ્રકાશ ફેલાવી દે છે, તેમ માનવ પુત્ર પણ એનો સમય આવતા પ્રગટ થશે. પણ તે પહેલાં એણે પુષ્કળ દુઃખો વેઠવા પડશે અને આ પેઢીનો જાકારો પામવો પડશે. વારંવાર ગુલામીનો ભોગ બનતી રહેલી ઇઝરાયેલી પ્રજાના માનસમાં મસીહા એટલે એવો રાજા જે એમને કાજે બધા દુશ્મનોનો પરાજય કરીને એમને માટે એવા દેશનું નિર્માણ કરશે જેની બધા ઉપર આણ વર્તાય. આ માન્યતાને કારણે ઈશ્વરના રાજ્ય વિશે પણ એમની કલ્પનાઓ આ પ્રકારની ભૌતિક વ્યાખ્યાઓમાં જ બંધાઈ ગઈ હતી. હકીકતમાં તો પ્રભુ ઈસુ જે ઈશ્વરના રાજ્યની વાત કરતા હતા એ ઈશ્વરનું રાજ્ય એટલે માણસોના દુન્યવી જીવનમાં જ ઈશ્વરની હાજરી અને દરેક બાબતમાં ઈશ્વરનું પ્રાધાન્ય, અને તેથી જ એની માટે કોઈ ભૌતિક સંકેત કે નિશાનીઓ નથી એવું ઈસુ સ્પષ્ટ કરે છે. ઈસુએ પરમપિતાના પુત્ર તરીકે પરમેશ્વરનો મહિમા પ્રગટ કરવા માટે માનવ દેહ ધારણ કર્યો અને એ દ્વારા ઈશ્વરનું રાજ્ય લોકો વચ્ચે આવી જ પહોંચ્યું હતું. ઈસુના માનવ અવતાર થકી પરમેશ્વર પિતાનો પ્રેમ અને કરુણા પ્રગટ થાય છે અને એમના વધસ્તંભ ઉપર મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા માનવજાત પ્રત્યે ઈશ્વરનો પ્રેમ અને મહિમા પરાકાષ્ઠાએ પહોંચવાના હતા. અને તેથી જ ઈસુ સ્વર્ગનું રાજ્ય કોઈ ભૌતિક સામ્રાજ્ય નથી એવી સ્પષ્ટતા કરે છે. સાચે જ ઈશ્વરનું રાજ્ય એ અનુભૂતિની બાબત છે. એક માનવીને બીજા માનવી તરફથી પ્રેમ, કરુણા અને શાંતિ મળે એટલે જ ઈશ્વરના રાજ્યનો અનુભવ. ઈસુપંથી તરીકે આપણે બધા ઈશ્વરના રાજ્યના મશાલ ધારક છીએ. ઈસુના અનુયાયી તરીકે ઈસુએ આપેલી બીજી સૌથી મોટી આજ્ઞા એટલે પોતાની જાત જેટલો પોતાના માનવ બંધુને પ્રેમ કરવો. એ સાચે જ વાસ્તવિકતા બની જાય તો દુનિયામાં સાચે જ ઈશ્વરના રાજ્યની અનુભૂતિથી કોઈ પણ માનવી વંચિત ન રહે. દરેક સારા કાર્યની શરૂઆત પોતાના ઘેરથી થાય એ જ ઉત્તમ, અને તેથી એ ન્યાયે જો આપણે આપણાથી જ એની શરૂઆત કરીએ તો એનો ફેલાવો પરિવારમાંથી પડોશમાં અને ત્યાંથી સંપૂર્ણ સમાજમાં પ્રસરતા વાર ન લાગે. મોટી ક્રાંતિ અને ચળવળોની શરૂઆત એક નાની ચિંગારીથી જ થઈ હતી ને. પ્રાર્થના કરીએ કે પરમેશ્વર પિતા આ ભગીરથ કાર્યમાં એમના પ્રસાદ અને કૃપા થકી આપણને મદદ કરે.
રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આવર ખાએ આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આવર ખાએ આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય ઘન અંધારા ને વાદળ કઈ એને છે વીંટળાયા એના રાજ સિંહાસન ને છે એના રાજ સિંહાસન ને છે ધર્મ ન્યાય ના પાયા એના વીજળી ના ઝબકારે આખી દુનિયા ઝબકે એને જોતા વેત ધરા આ એને જોતા વેત ધરા આ કંપી ઉઠે હબકે સકળ ધરાનો સ્વામી પ્રભુ છે એને તો નિરખતા પર્વત ના પર્વત આખાએ પર્વત ના પર્વત આખાએ મીણ સરીખા ગળતા પ્રભુની પાસે અદલ ઇન્સાફ એવું આપ પુકારે સહુ દેશોની પ્રજા પ્રજાઓ સહુ દેશોની પ્રજા પ્રજાઓ એનો મહિમા ભાળે સત્યા જન જે હોય તે પર તેજ કિરણ શા ઝલકે સરળ હૃદય ના લોકો ઉપર સરળ હૃદય ના લોકો ઉપર આનંદ આનંદ મલકે પ્રભુજી કેનું સ્મરણ કરીને સત્યા જન હર ખાઓ એનું નામ જ પરમ પવિત્ર એનું નામ જ પરમ પવિત્ર એનો મહિમા ગાઓ રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાએ આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાએ આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય આનંદ આનંદ